બી પેસિવ ટોન, પેસિવ ટોન એટલે કે કેટલાક નિષ્ક્રિયતા, અને સી એક્ટિવ ટોન એટલે કે સક્રિયતા. અને સેકન્ડ વન છે જોઈન્ટ મોબિલિટી. ઇન પ્રીટર્મ બેબીમાં જોઈન્ટ છે એ સ્ટફી હોય છે. સ્ટફી હોય એટલે કે કેવા હોય, એકદમ કઠણ હાર્ડ હોય છે, જેથી કરીને એન્કલ અને વ્રિસ્ટ જોઈન્ટ છે એ બેબીમાં વધારે ફ્લેક્સિબલ અને રિલેક્સ હોય છે. એટલે કે વ્રિસ્ટ જોઈન્ટ, વ્રિસ્ટ એટલે કે જે કાંડાનો જોઈન્ટ હોય છે, અને એન્કલ જોઈન્ટ, એન્કલ જોઈન્ટ એટલે કે પગનો જે જોઈન્ટ હોય છે તે કેવા હોય છે, એકદમ ફ્લેક્સિબલ હોય છે અને રિલેક્સ હોય છે. ધેન થ્રી, ઓટોમેટિક રિફ્લેક્સ. નિયોનેટમાં ઘણા પ્રકારના રિફ્લેક્સ જોવા મળે છે જે જસ્ટેશનલ એજ પ્રમાણે ડેવલપ થાય છે તથા એજ નક્કી કરવા માટે પણ ઉપયોગી છે. ઘણા રિફ્લેક્સ છે કેવા હોય છે, એકદમ ઓટોમેટિક હોય છે, અને તે શું નક્કી કરે છે, એક તો જસ્ટેશનલ એજ નક્કી કરે છે, અને બેબી છે એ ડેવલપમેન્ટના કયા સ્ટેજમાં કે કેટલું બેબીનું ડેવલપમેન્ટ થયું છે તે નક્કી કરવા માટે ઉપયોગી છે. જેની અંદર છે ને ઓટોમેટિક રિફ્લેક્સમાં, હવે નીચેના જે ઓટોમેટિક કે બેબી એની જાતે જે રિફ્લેક્સ આપે છે તે કેવા, નીચે પ્રમાણે છે. એમાં સૌથી પહેલો છે રૂટિન રિફ્લેક્સ. કે રૂટિન રિફ્લેક્સ કોને કહેવાય, જ્યારે ઇન્ફન્ટના ચીકને કોઈ વસ્તુ દ્વારા ટચ કરવામાં આવે અથવા તો માઉથની સાઇડ એ ટચ કરવામાં આવે તો બાળક તેનું હેડ તે સાઇડે ફેરવે છે અને એક્ટિવલી સિક્સ ધ નિપલ. એટલે આની અંદર શું કીધું કે બેબી છે એના ગાલ ઉપર કાંઈ પણ વસ્તુ છે એ ટચ કરવામાં આવે અથવા તો આપણે તેના બેબીના ગાલને આપણે આંગળીથી ટચ કરીએ માઉથની સાઇડ ઉપર તો બેબી છે એ શું કરશે, આપણે જે સાઇડ ઉપર બેબીના ગાલ ઉપર ટચ કર્યું હોય તે બાજુએ માથું છે એ ફેરવશે. શું કામ, તેને એવું ફીલ થશે કે તેને શું કહેવાય, ન્યુટ્રિશન માટે નિપલ છે મળે છે કે બ્રેસ્ટ ફીડિંગ કરવાનું છે, એવું એ સમજી અને એ રૂટિન રિફ્લેક્સ આપે છે. ધેન સેકન્ડ વન, સકિંગ રિફ્લેક્સ. નોર્મલ ન્યૂબોર્નની અંદર આ રિફ્લેક્સ સારી ડેવલપ થયેલો હોય છે, તે ઇન્ફન્સી દરમિયાન જોવા મળે છે. બાળક સ્લીપમાં હોય અને સ્ટિમ્યુલેશન વગર પણ તે હોય છે. એટલે કે સકિંગ રિફ્લેક્સ એટલે કે ચૂસવું, સક કરવું. તો કે જે નોર્મલ ન્યૂબોર્ન હોય છે તેની અંદર સકિંગ રિફ્લેક્સ હોય જ છે. જો સકિંગ રિફ્લેક્સ હોય તો જ તે શું કહેવાય કે બ્રેસ્ટ ફીડિંગ કરી શકે, અને આ રિફ્લેક્સ છે ઇન્ફન્સી દરમિયાન એટલે કે બેબી મોટું થાય ત્યાં સુધી બ્રેસ્ટ ફીડિંગ કરતું હોય ત્યાં સુધી તે જાગતું હોય તો પણ જોવા મળે છે, અને ક્યારેક ઊંઘમાં પણ બેબી છે એનું માઉથ છે એ શક કરતું હોય તે રીતના થતું હોય છે. તેને કયો રિફ્લેક્સ કહેવાય, સકિંગ રિફ્લેક્સ કહેવામાં આવે છે. ધેન થર્ડ વન, બ્લિંકિંગ રિફ્લેક્સ. બ્લિંક કરવું એટલે કે આંખો છે એ પટપટાવવી, કે જ્યારે એની આંખ ઉપર કોઈ પણ લાઇટ્સ જાય છે તો બેબી કેવું કરશે, એની આંખો છે એ બ્લિંક કરશે, પટપટાવશે, પાપણ છે એ પટપટાવશે. તેને કયો રિફ્લેક્સ કહેવાય, બ્લિંક રિફ્લેક્સ કહેવાય. ધેન ફોર્થ વન, ગ્રાસ્પ રિફ્લેક્સ. ન્યૂબોર્નના પામમાં વસ્તુ રાખવામાં આવે તો તે ટાઇટલી ગ્રાસ્પ કરે છે. જ્યારે બાળકના પામ અથવા તો સોલ ઓફ ધ ફીટ ઉપર પ્રેશર આપવાથી હેન્ડ અને ટો છે ફ્લેક્શનમાં જોવા મળે છે. પામર ગ્રાસ્પ પણ એટલી બધી જાહેર છે કે ફિંગર રાખવાથી ઇન્ફન્ટ કેન બી લિફ્ટેડ. આ રિફ્લેક્સમાં 3 મહિના પછી ઘટાડો થાય છે, જ્યારે પ્લાન્ટર ગ્રાસ છે 9 થી 12 મહિના સુધી રહે છે. હવે ગ્રાસ રિફ્લેક્સની અંદર શું થાય છે કે બેબી છે એ સૂતું હોય અથવા તો તેનો હાથ આમ સીધો હોય ત્યારે તમે તેના હાથમાં તમારી આંગળી મૂકો અથવા તો કોઈ પણ વસ્તુ મૂકો તે તરત શું કરશે, તેને પકડી લેશે, તેને પકડવાની ટ્રાય કરશે. એને કયો રિફ્લેક્સ કહેવાય, ગ્રાસ્પ રિફ્લેક્સ કહેવાય છે. ધેન ફિફ્થ વન, મોરો રિફ્લેક્સ. કે આ રિફ્લેક્સની અંદર નિયોનેટ સાઉન્ડ પ્રત્યે રિસ્પોન્સ આપે છે. એટલે કે આની અંદર શું થશે, મોરો રિફ્લેક્સની અંદર કોઈ પણ એની આજુબાજુમાં કાંઈ પણ સાઉન્ડ થશે તેનું એ શું કરશે, એનો રિસ્પોન્સ આપશે. બર્થ સમયે આ રિફ્લેક્સ જોવા મળે છે અને 4-5 મહિનામાં ડિસઅપિયર થાય છે. જ્યારે લાઉડ નોઇઝ કરવામાં આવે ત્યારે બાળકના અપર લિમ્બ ઝડપથી એબડક્ટ અને એક્સટેન્શન જોવા મળે છે તથા ફિંગર્સ પંખાની માફક ખુલ્લી થાય છે. ત્યારબાદ ધીમે ધીમે આમ છે એબડક્ટ અને ફ્લેક્શનમાં આવે છે. તે વખતે ઇન્ફન્ટ છે એ ક્રાય કરે છે. એટલે કે મોરો રિફ્લેક્સની અંદર શું થાય છે, તો કે બેબી છે એ કોના પ્રત્યે રિએક્શન આપે છે, તો કે કોઈ પણ નોઇઝ પ્રત્યે અથવા તો લાઉડ વોઇસ પ્રત્યે છે એ રિએક્શન આપે છે. એ જ્યારે એને લાઉડ નોઇઝ સંભળાય છે ત્યારે તેનું શું થાય છે, આંગળીઓ છે એ ખુલી જાય છે અને તેના એક્સ્ટ્રીમિટીસ છે એ શું કરવા માંડશે, એબડક્શન અને એક્સટેન્શન એટલે કે એકદમ હલાવવા લાગશે. એની આંગળીઓ છે એ ખુલી જાય છે અને હાથને પગ છે એ શું કરશે, હલાવવા લાગશે. આ રિફ્લેક્સને શું કહેવાય, મોરો રિફ્લેક્સ કહેવામાં આવે છે. ધેન ટોનિક નેક રિફ્લેક્સ.
એટ બર્થ આ રિફ્લેક્સ હાજર હોય છે અને 6 થી 8 મહિનાની અંદર તે ડિસઅપિયર થાય છે. જ્યારે બાળક સુપાઇન પોઝિશનમાં હોય ત્યારે તેનું હેડ એક તરફ ફેરવવામાં આવે તો તે બાજુના આર્મ અને લેગ એક્સટેન્ડ થાય છે અને ઓપોઝિટ સાઈડના આર્મ છે કેવા થાય છે, ફેક્સ ફ્લેક્સ રહે છે. ટોનિક નેક રિફ્લેક્સની અંદર શું કીધું કે બાળક જ્યારે સૂતું હોય ત્યારે એની નેક છે એ આપણે જે સાઈડ છે એ વાળેલી રાખીએ કે જે સાઈડ નમાવેલી રાખીએ તે સાઈડના એના એક્સ્ટ્રીમિટીઝ છે તેના હાથ છે એ શું કરશે, એકદમ એક્સટેન્ડ કરશે. એક્સટેન્ડ કરશે એટલે કે ફેલાવશે. અને એની વિરુદ્ધ સાઈડના આર્મ છે એને શું કરશે, ફ્લેક્શન કરશે એટલે કે વાળેલા રાખશે. એને શું કહેવાય, ટોનિક નેક રિફ્લેક્સ કહેવાય, જે નોર્મલી આપણે નાના બાળકોમાં ઘણી વખત છે જોતા હોઈએ છીએ. ધેન સ્ટેપ ઓર ડાન્સ રિફ્લેક્સ, એટલે કે આની અંદર શું થશે, ઇન્ફન્ટને અપરાઇટ પોઝિશનમાં પકડવામાં આવે તો તે સ્ટેપિંગ મૂવમેન્ટ કરે છે. 6 મહિને આ રિફ્લેક્સ ડિસઅપિયર થાય છે. એટલે કે આની અંદર છે બાળક છે એ મોટું થાય એટલે આપણે તેને બંને હાથથી પકડી અને આમ ઊભું રાખવાની ટ્રાય કરીએ ત્યારે તે શું કરશે, એ ધીમે ધીમે નાના નાના સ્ટેપ લેવાની ટ્રાય કરશે. એટલે કેવું દેખાશે, બેબી જણે ડાન્સ કરતું હોય એ ટાઈપનું દેખાય છે. એટલે તેને કયો રિફ્લેક્સ કહેવાય છે, સ્ટેપ ઓર ડાન્સ રિફ્લેક્સ. એ 6 મહિનાની અંદર ડિસઅપિયર થાય છે. ધેન બેબિન્સ્કી રિફ્લેક્સ, બેબિન્સ્કી રિફ્લેક્સ, જ્યારે બેબીના લેટરલ પ્લાન્ટર ઉપર સ્ટ્રોક કરવાથી ટોવ છે એ ફ્લેર ઓપન થાય છે, આ રિફ્લેક્સ પ્રથમ વર્ષના અંતમાં ડિસઅપિયર થાય છે. હવે બેબિન્સ્કી રિફ્લેક્સની અંદર શું, બેબી જ્યારે સુપાઇન પોઝિશનમાં સૂતું હોય ત્યારે તેના પગના તળિયા હોય તેમાં આપણે કોઈ પણ એવી વસ્તુથી અથવા તો પેન્સિલ છે અથવા તો આપણી પાસે કોટન છે અને તેને આપણે આમ ઉપરથી નીચે છે અથવા તો નીચેથી ઉપર આપણે આમ સ્ટ્રોક કરીએ એટલે કે ગલગલિયા કરતા હોય તેવું કરીએ તો શું થાય છે, તેના પગની આંગળી છે એ અંદરની સાઈડ વળે છે અને એનો અંગૂઠો છે તે પંજા સાઈડ પાછળની સાઈડ વળે છે. એને શું કહેવાય, બેબિન્સ્કી રિફ્લેક્સ કહેવામાં આવે છે. ધેન ટંગ એક્સટેન્શન રિફ્લેક્સ, જ્યારે બાળકની ટંગ છે એને ટચ કરવાથી આગળ દબાવવાથી બાળક પ્રતિકાર કરે છે, આ ફોર્સથી બહાર કાઢે છે, આ રિફ્લેક્સ 4 મહિને ડિસઅપિયર થાય છે. હવે ટંગ એક્સટેન્શન રિફ્લેક્સની અંદર શું થાય છે, બેબીની ટંગ છે એને આપણે આંગળીથી આપણી સાઈડથી જો એને શું કહે કે પ્રેશર આપવામાં આવશે તો બેબી સામે રિસ્પોન્સમાં શું કરશે, પોતાની જીભ દ્વારા શું કરશે, ધક્કો મારશે અને જીભને શું કરશે, બહાર લાવશે. એને શું કહેવાય, સ્ટ્રોંગ એક્સટેન્શન રિફ્લેક્સ કહે છે અને તે 4 મહિને ડિસઅપિયર થઈ જાય છે. ધેન ડોલસાઈ રિફ્લેક્સ, બાળકનું હેડ રાઈટ ઓર લેફ્ટ સાઈડ ફેરવવામાં આવે તો તેની આઈ ધીમે ધીમે તે તરફ આવે છે અને હેડ તેની પોઝિશનમાં તરત જ એડજસ્ટ થતું નથી. એટલે કે ડોલસાઈ રિફ્લેક્સ એટલે કે બેબીનું જ્યારે આપણે હેડ છે એ આમ ફેરવીએ ત્યારે તેની આંખો કેવી થશે, ઢીંગલીની જેમ, ઢીંગલીની કીકીઓ કેમ ચારે બાજુ આમથી આમ ફરતી હોય છે એવી રીતના બેબીની આઈઝ પણ એકદમ શું કહેવાય કે પોતાની પોઝિશન એકદમ ફિટ ના થઈ હોય છે. એટલે એની આંખ છે એ એકદમ બેબી એટલે ડોલની જેમ કેવી હોય છે, ફરતી હોય છે. એટલે એ રિફ્લેક્સને કેવો કહેવાય, ડોલ્સ આઈ રિફ્લેક્સ કહેવાય. ધેન ગેગ રિફ્લેક્સ, સ્ટિમ્યુલેશન એફ પોસ્ટિરિયર ફેરિંગ્સ બાય ધ ફીડ સક્શન ઓર વ્હીલ પાસિંગ ટ્યુબ કે ટ્યુબ કોઝ ધ નિયોનેટ ટુ ગેગ. એટલે ગેગ રિફ્લેક્સની અંદર શું થશે કે આપણે પણ શું થાય કે આપણે ઘણી વખત છે વોમિટ માટે શું કરતા હોય, આંગળી છે મોઢામાં નાખતા હોય તો સામે શું આવશે, એનો રિફ્લેક્સ આવશે ને, સામે રિફ્લેક્સ આવે ને બહાર કાઢવાની ટ્રાય કરે ને, એવી રીતના બેબીની અંદર પણ શું થશે, ક્યારેક ફીડિંગ છે, ફીડિંગ નહીં કરવું હોય અથવા તો ફીડિંગ વધારે થઈ ગયું હોય, કંઈ પણ સક્શનિંગ ઓબસ્ટ્રક્શન હશે ત્યારે શું કરશે, તેનો ગેગ કરશે, પાછું એ મોઢામાંથી બહાર કાઢશે. એને કયો રિફ્લેક્સ કહેવાય, ગેગ રિફ્લેક્સ કહેવામાં આવે છે. ધેન સ્ટાર્ટર રિફ્લેક્સ, એકાએક લાઉડ નોઇઝ થવાના કારણે નિયોનેટના આર્મ અને એલ્બોમાંથી ફ્લેક્શન અને એબસ્ટ્રેક્શન જોવા મળે છે. સ્ટાર્ટરની અંદર શું થશે, મોરો ટાઈપ જ કે એ કોઈ પણ લાઉડ નોઇઝ એને સાંભળવા મળશે તો તે પોતે શું કહેવાય કે એકદમ થપકી જશે અને એના હાથ અને પગ છે એ શું કરશે, એકદમ હલનચલન કરાવવા મળશે. ધેન આ બધા રિફ્લેક્સ છે એ શેની અંદર આવશે, તો કે ઓટોમેટિક રિફ્લેક્સિસની અંદર આવશે, જે શું છે, એક ન્યુરોલોજિકલ અસેસમેન્ટ કરવાની બેઝિક મેથડ છે. અને ધેન ફોર્થ વન, ફંડસ એક્ઝામિનેશન, ફંડસ એક્ઝામિનેશનની અંદર
આઈની અંદર આવેલા એન્ટિરિયર વાસ્ક્યુલર કેપ્સ્યુલ ઓર ધ લેન્સ જે ઇન્ફન્ટની જસ્ટેશનલ એજ નક્કી કરવા માટે ઉપયોગી છે. ઇન્ફન્ટ જે લેસ ધેન 28 વીકનું હોય છે તેની અંદર એન્ટિરિયર કેપ્સ્યુલ કમ્પ્લીટલી વાસ્ક્યુલરાઇઝ હોય છે. 34 વીક પછી ઇન્ફન્ટમાં એન્ટિરિયર કેપ્સ્યુલ છે વેસેલ્સ કમ્પ્લીટલી એટ્રોફાઇડ થાય છે, પરંતુ ન્યૂબોર્નની અંદર આ પ્રોસીજર મુશ્કેલ છે. એટલે આ પ્રોસીજર છે ન્યૂબોર્નની અંદર કરવામાં આવતી નથી. પણ એક્ચ્યુઅલમાં ફંડલ એક્ઝામિનેશનની અંદર સિમ્પલ મિનિંગમાં આપણે કહીએ તો શું કરવામાં આવે છે, તો કે ફંડલ એક્ઝામિનેશન છે એક શું છે, એક ડાયગ્નોસ્ટિક પ્રોસીજર છે, બરાબર. કે આપણે ડાયગ્નોઝ કરવા માટે કે બેબીની જસ્ટેશનલ એજ કેટલી હશે તે ડાયગ્નોઝ કરવા માટે એક ડાયગ્નોસ્ટિક પ્રોસીજર છે. અને તેની અંદર શું કરવામાં આવે, તે પ્રોસીજરમાં આંખની અંદર એક માઇડ્રેટ્રિક આઈડ્રોપ છે નાખવામાં આવે છે. માઇડ્રેટ્રિક આઈડ્રોપ છે એક પ્રકારના આંખના ટીપા છે જે આપણે આંખની અંદર નાખશું એટલે પ્યુપિલ છે એકદમ કેવી થશે, પોળી થશે અથવા તો ડાયલેટ થશે, જેથી કરીને આપણે આંખની અંદર પ્યુપિલની અંદર જે હોલોની જે જગ્યા છે તે આપણે જોઈ શકશું અને તેના ઉપરથી આપણે જોઈ શકશું કે ત્યાં બરાબર વાસ્ક્યુલારિટી છે કે નહીં, બરાબર. તે ચેક કરવા માટે ફંડસ એક્ઝામિનેશનનો ઉપયોગ કરવામાં આવે છે. બ્લડ ફ્લો આંખની અંદર